गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपणे स्टैंडर्ड 4 નું ઇંગ્લિશ જોઈશું। એમાં યુનિટ નંબર 2 માં એક્ટિવિટી નંબર 7 પર હતા, બરાબર। તો એક્ટિવિટી 7 માં તમે પહેલા તો ટેક્સ્ટ બુક કાઢો, નોટ પેન પેન્સિલ વગેરે તૈયાર રાખીને ત્યાર પછી આપણે વિડિયો જોઈશું, બરાબર ને। તો એક્ટિવિટી 7 માં અહીં આપેલા ચિત્રનું વર્ણન તમારા શિક્ષક પાસેથી સાંભળો, બરાબર। ત્યારબાદ ચિત્રમાં આપેલ શેપ્સ એટલે આકારોની, બરાબર, આકારોની સંખ્યા ગણો, અને પછી આપણે શું કરવાનું છે, જે આકાર હતા અંદર ચિત્રની અંદર, એક ડોગીનું ચિત્ર છે બરાબર, તેની અંદર આકાર છે તો આકાર આપણે ગણવાના છે અને પછી લખવાનું છે। તો દરેક જણ પહેલાં તો રેડી થઈ જાય, બરાબર। તો આપણે તમે જુઓ કે આપણે ટ્રાયેંગલ ગણો, ट्रायंगल, तो ट्रायंगल कितना है, तो 1 2 3 4 5 6 6 है, यहाँ 6 2 12 12, પછી 13 14 15, બરાબર। તો 15 થાય છે, તો 15 જેટલા ટ્રાયંગલ થાય છે, કેટલા થાય છે, 15 ટ્રાયંગલ। સ્ક્વેર કેટલા થાય છે, સ્ક્વેર એટલે ચોરસ, બરાબર। તો 1 2 3 4 4, પછી 5 6 7 8 અને 9 9, પછી 9 9, પછી 11 અને 12 સ્ક્વેર થાય છે, એટલે 12 સ્ક્વેર થાય છે, એટલે 12 જેટલા સ્ક્વેર થાય છે, રેક્ટેન્ગલ, એટલે લંબચોરસની વાત કરવામાં આવી છે। તો લંબચોરસ કયા કયા છે, તો 1 2 3 4 5 6 7 8 9, તો 9 એટલે 9 જેટલા રેક્ટેન્ગલ છે, બરાબર, એટલે કે લંબચોરસ છે। ત્યાર પછી સર્કલ, સર્કલ ગણવાના છે, પાછળ પૂંછડીની અંદર સર્કલ બનાવેલા છે, બે આંખમાં બનાવેલા છે, બરાબર। તો આપણે ગણીએ સર્કલ કેટલા છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 થાય છે, બરાબર, અને 1 15, તો 15 સ્ક્વેર થાય છે, તો સ્ક્વેર થાય, સોરી, સર્કલ, સર્કલ એટલે રાઉન્ડ, કેટલા થાય છે, તો કે 15 થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે હા, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડોગ, એનું પિક્ચર છે આ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડોગ, આ કૂતરાનું ચિત્ર છે, ઇટ હેઝ 9 રેક્ટેંગલ એન્ડ 15 ટ્રાયંગલ, તેને 9 ચોરસ અને 15 ત્રિકોણ છે, શું છે, 9 ચોરસ છે અને 15 ત્રિકોણ છે। આગળ જોઈએ ત્રીજા નંબરની લાઈનમાં, ઇટ હેઝ 12 સ્ક્વેર, 12 જેટલા ચોરસ છે, કેટલા ચોરસ છે, તો કે 12 ચોરસ છે। ધેર આર 5 સર્કલ ઇન ઇટ્સ ફેસ, ફેસની અંદર કેટલા છે, તો 12, સોરી, તેના મોઢામાં 5 વર્તુળ છે, કેટલા વર્તુળ છે, તો 1 2, બે આપણી અંદર, બરાબર, એટલે 2 2 4, અને એક મોટો રાઉન્ડ છે એટલે 5 થઈ ગયા, તો મોઢામાં કેટલા છે, તો કે 5 વર્તુળ છે, વર્તુળ એટલે કે સર્કલ, કેટલા છે, 5 છે। તો તમારે તમારી બુક્સમાં જોવાનું અને ગણવાના છે। દેર આર ટોટલ 15 સર્કલ, ટોટલ કેટલા છે, તો 15 સર્કલ છે, 15 સર્કલ છે, અથવા તો 15 વર્તુળ છે। તો આપણે નીચેની સાઈડમાં આપણે લખ્યું છે કે ટ્રાયંગલ કેટલા છે, 15, સ્ક્વેર કેટલા છે, તો કે 12 છે, અને રેક્ટેંગલ તો 9, એન્ડ સર્કલ કેટલા છે, તો 15 છે, 15 છે, ઓકે। તો આ પ્રમાણે તમારે નોટબુકમાં અને ચોપડીમાં પણ કરતા જવાનું છે, નોટબુકમાં લખતા જવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ટિવિટી નંબર 8 જોઈશું, તમારા શિક્ષકની મદદથી મૂળાક્ષરો ઓળખવાના છે, બોલો, લખો અને સાથે આપેલા મૂળાક્ષરો વાળા શબ્દો બોલો, એની સાથે આપેલા જે મૂળાક્ષરો છે એટલે કે વર્ડ આપેલા છે, એ શબ્દો પર આપણે શું કરવાનું છે, બોલવાનું છે। તો દરેક વિદ્યાર્થી એક્ટિવિટી નંબર 8 કાઢવાની છે, બરાબર, એક્ટિવિટી 8 છે, લખવાની છે।
तो अपने हम हेडिंग लगाओ तमें यूनिट नंबर वन लगावानो छे एमां यूनिट नंबर वन एक्टिविटी नंबर एक्टिविटी वन अने यूनिट नंबर टू एक्टिविटी नंबर थ्री ओ पर राहुल आ रीते आपणे एक्टिव
आखी कविता लखी लेवानी छे आपणे। शुं करवानुं छे? ट्रायंगल हेज थ्री साइड। ट्रायंगल हेज थ्री साइड। काउंट 1, 2 and 3। फोर साइड। अ स्क्वायर हेज फोर साइड। दे आर ऑल द सम। बधी सरखी छे એમ છે બરાબર। અ રેક્ટેન્ગલ હેઝ ફોર સાઈઝ। રેક્ટેન્ગલ હેઝ ફોર સાઈઝ બરાબર। ત્યાર પછી આપણે જોઈએ આગળ કે આ બધા વર્ડ્સ આપણે લખી દીધા બરાબર। પછી એની અંદર આપણે પહેલી લાઈનમાં ઓ નથી, બીજી લાઈનમાં પણ નથી, ત્રીજી લાઈનમાં પણ નથી, અને ચોથી લાઈનમાં કાઉન્ટ લખી છે, કાઉન્ટ 1 2, એમાં કાઉન્ટની અંદર ઓ આવે છે અને 1ની અંદર ઓ, 2ની અંદર પણ ઓ આવે છે, તો એની ઉપર આપણે શું કરવાનું છે? સ્ક્વેર બનાવવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ એના કાઉન્ટ પછીની લાઈન છે 4માં, 4માં પણ ઓ આવે, ઓ આવે છે, તો એની ઉપર આઉટ કરવાનું છે। પછી એની પછી નીચે 4 4, બે વખત 4 4 છે તો ત્યાં બે ઓ આવશે બરાબર, તો એની ઉપર રાઉન્ડ કરવાનું છે। ત્યાર પછી આપણે અ સ્ક્વેર હેઝ ફોર સાઈડ, તેની અંદર ઓ આવે બરાબર, એની ઉપર ઓ કરવાનું, રાઉન્ડ કરવાનું છે। આ રીતે આ એક્ટિવિટીઝ છે, તમારે જાતે લખવાની રહેશે। કઈ એક્ટિવિટીઝ? તો એક્ટિવિટીઝ યુનિટ નંબર, અહીંયા યુનિટ
थर्ड नंबर ने एक्टिविटीज खाली समझी लो पची नेक्स्ट टाइम आप लखा दूसू दिस इज अ कैट एट आ बिलाड़ी छे इट इज ब्लैक